वंदे मातरम बाळको, आजनो आपणो विषय छे गणित। तो बधा बाळको तमारा पाठ्यपुस्तकमां पाना नंबर 14 खोलजो। जो बाळमित्रो, आ छे पाना नंबर 14, एकडे चोबडे 6। मने लागे छे कि तमे बधाए पाना नंबर 14 खोली नाख्यो छे। अहीं लिखुं छुं क्लासवर्क, एटले तमारे बधाए आजे मारी साथे पाना नंबर 14 भणवानो छे। आपणे हवे सूचना वाचीए। अं सातड़ी पाछड़ी पंचोतेर बोलो अने लखो। तमारे आजे अंक शीखवानो छे सातड़ी पाछड़ी पंचोतेर। जो तमने अहीं घणु मोटू बॉक्स आव्युं छे तेमां लिखुं छे सातड़ी सात, नीनी बाजू में लिखुं छे पाछड़ी पांच। सातनी साथे पांच ने जोड़वामां आवे तो बनी जाए पंचोतेर। तो हवे बधा बोलो सातड़ी पाछड़ी पंचोतेर, सातड़ी पाछड़ी पंचोतेर, सातड़ी पाछड़ी पंचोतेर, सातड़ी पाछड़ी पंचोतेर। हवे अहीं जो जेम तमने मैं पहला पण कीधुं ने हवे पण कहूँ छूं, जो तमारी पासे 70 पेन्सिलों पैकेट हजी पण छे पर तमारी मम्मी तमने हवे 5 पेन्सिल आपे छे तो तमारे कयो अंक बनशे? सातड़े पाछड़े पंचोतेर, सातड़े सात अने पाछड़े पांच। आ बन्ने ने तमे भेगा करो ने तो बनी जाए सातड़े पाछड़े पंचोतेर। हवे जराक एनी ऊपर जो 70 अने 5, तमे आ रीते पण लखी शको कि 70 अने 5, तो एमां सातड़े सात अने पाछड़े पांच आ बन्ने ने भेगा करो ने तो बने 75। तो तमे कई रीते बोली शको? 70 + 5 = 75, 70 + 5 = 75। અને ઉપરવાળું કેવી રીતે બોલી શકો? 70 + 5 = 75, 70 + 5 = 75। હવે તો ખ્યાલ આવી ગયો? હવે જરાક એની નીચે તમે આપણે જોઈએ, જો તમને ઘણા બધા બોક્સ આપ્યા છે એમાં તમને લખેલું છે સાતડે પાંચડે પંચોતેર, પણ પહેલી લાઈન તો કેવી છે બાળકો? ટપકાવાળી। તો બધા પહેલાં એને ઘૂંટી નાખો, પણ હજી કહું છું એક જ વાર, હા ઘણી બધી વાર ઘૂંટવાનું નથી, પણ સાથે સાથે બોલવાનું પણ છે। તો બધા બોલીને ઘૂંટો, સાતડે પાંચડે પંચોતેર, સાતડે પાંચડે પંચોતેર, સાતડે પાંચડે પંચોતેર। થઈ ગયું ને? પહેલાં સાતડે સાત લખવાનો અને પછી તમારે લખવાનું પાંચડે પાંચ, પણ તમને આપેલી આ વાદળી કલરની લીટી છે તેના જેવું જ લખવાનું, એની બહાર જવા દેવાનું બિલકુલ નહીં। તો જો બાળકો આવી રીતે પહેલાં સાતડે સાત લખવાનું અને બાજુમાં પાછળે પાંચ, તો બની જાય સાતડે પાંચડે પંચોતેર। હવે બધા બોલીને લખજો બાળકો, તમે લખો પણ સાથે સાથે બોલવાનું પણ છે હા। તો બધા લખો, સાતડી પાંચડી પંચોતેર, સાતડી પાંચડી પંચોતેર, સાતડી પાંચડી પંચોતેર। થયું ને? હવે એની પછી સાતડી પાંચડી પંચોતેર, સાતડી પાંચડી પંચોતેર, સાતડી પાંચડી પંચોતેર, સાતડી પાંચડી પંચોતેર। જો કેટલું સરસ, બધાને આવડી ગયું। હવે એની પછીની લાઈન લખીએ, બધા બાળકો બોલીને લખજો, સાતડી પાંચડી પંચોતેર, સાતડી પાંચડી પંચોતેર, સાતડી પાંચડી પંચોતેર, સાતડી પાંચડી પંચોતેર, સાતડે પાંચડી પંચોતેર। હવે જરાક એની નીચેનું જુઓ, સાતડી પાંચડી પંચોતેર, સાતડી પાંચડી પંચોતેર, સાતડી પાંચડી પંચોતેર, સાતડી પાંચડી પંચોતેર। હવે એની નીચેનું જુઓ, સાતડી પાંચડી પંચોતેર, સાતડી પાંચડી પંચોતેર, સાતડી પાંચડી પંચોતેર, સાતડી પાંચડી પંચોતેર। જોઈ બાળકો, આપણા તો બધા જ ખાના પૂરા થઈ ગયા। હવે જરાક એની બાજુમાં તમે જુઓ,
सीतेर वत्ता पांच बराबर पंचोतेर। सीतेर में पांच पेन्सिल उमरी तो बनी जाए पंचोतेर, जेम मैं तमने पहला कीधु तेवी रीते। हवे जरा कीने पहला घूटी नाखी ने पछी बोलिए, सीतेर वत्ता पांच बराबर पंचोतेर। थई गयु ने, आवी रीते बोलीने लखवानु छे। सातड़े सात ने एनी बाजू में पांचड़े पांच ने भेगा करिए तो बनी जाए पंचोतेर। हवे बधा आवी रीते बोलीने लखो, सीतेर वत्ता पांच बराबर पंचोतेर, सीतेर वत्ता पांच बराबर पंचोतेर, सीतेर वत्ता पांच बराबर पंचोतेर, सीतेर वत्ता पांच बराबर पंचोतेर। बधा बाळकोए आवी रीते ज बोलीने लखवानुं छे। सीतेर वत्ता पांच बराबर पंचोतेर। बधा बाळको आवी रीते बोलता बोलता जोर जोर थी बोलीने लखजो, सीतेर वत्ता पांच बराबर पंचोतेर। वेरी नाइस, જોયો ને આપણા તો આ બોક્સ બી પૂરા થઈ ગયા। હવે જરાક આપણે નીચેની લાઈન જોઈશું। હવે પેલા સૂચના વચ્ચે કે શબ્દને અંકમાં લખો। જુઓ બાળકો, તમને અહીં શબ્દોમાં લખેલા છે, પણ આ શબ્દ તમારે વાંચવાનું પણ છે અને એ કયો અંક છે તે તમારે અહીંયા લખવાનો છે અંકમાં, બરાબર ને? તો આપણે પહેલા વાંચીએ। હા, તો અજગરનો છે। તમે ગુજરાતીમાં વાંચતા શીખી જ ગયા છો। ઢગલાનો ધની બાજુમાં લીટી છે તો ધની કાનો ધા, અ ઢા ને બાજુમાં શું છે? રમકડાનો ર, અઢાર, અઢાર, અઢાર। તો તમને બધાને અઢાર લખતા આવડે છે ને? હા, પહેલાં આવે એકડે એક અને એની બાજુમાં આવે આઠડે આઠ। ચલો બધા બાળકો આવી રીતે અઢાર લખી નાખજો। હવે એની નીચેનો શબ્દ વાંચીએ। સનિકાનો સા ને તલવારનો ત, સાત, સાત, સાત। હવે સાત તો બધાને જ લખતા આવડે, સાતડે સાત, બધા લખી નાખો। હવે જરાક એની પછીનો શબ્દ વાંચીએ। નગારાનો ન, વાહણનો વ, ન વ, ન વ, નવ, નવ વડે નવ। તો બધાને જ ખબર છે કેવી રીતે સી કરીને વચ્ચે આવી લીટી તો બની જાય નવ વડે નવ। ચલો એની પછી વાંચો। ચની કાનો ચા ર, રમકડાનો ર, ચા ર, ચા ર, ચોગડે ચાર। તો બધા ફટાફટામાં લખી નાખો ચોગડે ચાર। ચલો બાળકો એની પછીનો શબ્દ વાંચો તૈયાર। બકરીનો બ, બને કાનો બા, બા, પછીની બાજુમાં રમકડાનો ર, બાર, બાર, બાર લખેલા છે તો બાર કેવી રીતે લખશું? અરે યાદ કરો એટલે એકદમ જલ્દી જલ્દી આવડી જાય। એકડે બગડે બાર। તો બધા પહેલાં એકડે એક અને બાજુમાં લખો બગડે બે, એકડે બગડે બાર। હવે એની નીચે વાંચો। આ તો છે આગગાડીનો આ, થડિયાનો ઠ, આઠ, 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 એટલે કે આઠડે આઠ। તો બધા લખો આઠડે આઠ। હવે એની પછી વાંચો। દડાનો દ અને સસલાનો સ, દસ, 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 આ તો બની ગયું દસ। તો એકડે મીંડે દસ, વેરી નાઇસ। હવે શું છે? છત્રીનો છ, આ તો છ છે, તો છ ગળે છ, તો બધા એ લખો છ ગળે છ। જોયું ને બાળકો, તમને બધાને ગુજરાતી સબ્જેક્ટના કારણે વાંચતા આવડી ગયું એટલે તમને ગણિત વિષયમાં પણ ઘણો ખબર પડવા માંડી। હવે તમે શબ્દ વાંચી શકો એટલે તમે અંકો અંકમાં પણ લખી શકો અને શબ્દમાં પણ લખી શકો, મજા આવી ને? ચલો બાળકો હવે જરાક એની બાજુમાં પાના નંબર પંદર જોજો, એમાં છે તમને સાતડે છગડે છોતેર આપેલો છે। સિત્તેર વત્તા છ બરાબર
76 તો તમારે તે અંક પણ લખવાનો અને નીચે આપેલા શબ્દ છે તેને અંકમાં અહીંયા લખવાના જે તમને આવડે જ છે। વાલીને જણાવવાનું કે તમારા બાળકને પાના નંબર 15 હોમવર્કમાં પૂર્ણ કરાવો અને અંકોની માહિતી વધુ ને વધુ આપી। ચલો બાળકો આવજો, વંદે માતરમ।